પણ એના સિવાય જે બીજી જે એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ જે નેશનલ એજ્યુકેશન પોલિસી માટેની વાત કરવામાં આવી છે તો જે ઇનિશિયલી અનાઉન્સમેન્ટ હતા એ બધા સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે જે ગવર્મેન્ટે સ્કિલ ડેવલપમેન્ટ માટેના પેકેજ જાહેર કર્યા છે પણ એમાં યુનિવર્સિટી સાથે અપની ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે સ્કિલ ડેવલપમેન્ટ છે તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે કોર્પોરેટ સાથેના સ્કિલ ડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે સ્કિલ ડેવલપમેન્ટમાં સાત લાખ સુધીના નોન મોર્ગેજેબલ લોનના પણ વાત કરવામાં આવી છે પણ સ્કિલ સેટમાં કયા સ્કિલ કોન એલિજિબલ થશે એટલે એજ્યુકેશન સેક્ટર સ્કિલ ડેવલપમેન્ટ જનરેશન માટે બહુ સારું બજેટ છે પણ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને કોઈ એવું મોટું અનાઉન્સમેન્ટ નથી કે જ્યાં કંઈક ફાયદો થાય બીજી રીતે ઓનલાઈન જે કોર્સિસ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે તો જેમાં અઢાર ટકા વ્યા જીએસટી લગાવવામાં આવે છે જ્યારે નોર્મલ ટ્યુશન ફી જો જીએસટી એક્ઝેમ્ટેડ હોય તો ઓનલાઈન કોર્સીસ જે સ્કિલ ડેવલપમેન્ટ માટે છે એમાં પણ એક એક્સપેક્ટેડ હતું કે એમાં જીએસટી ના લાગે બિલકુલ તો આ સાથે કઈ કઈ મહત્વપૂર્ણ એવી જાહેરાતો રહી છે સાથે સાથે જીએસટીના સરળીકરણની પણ વાત કરવામાં આવી છે અને જીએસટીને લઈને આગામી દિવસોમાં સરકાર શું કરે છે આ સાથે અલગ અલગ વર્ગોની શું અપેક્ષાઓ છે તેના પર પણ આગળ કરીશું વિશ્લેષણ હાલ રોકાઈએ એક બ્રેક માટે